श्री स्वामीनारायण भगवान की जय। आपणे आर्टिकल्स नो बीजो भाग अत्यारे भणवाना छे। ગઈકાલે આપણે એ અને એન વિશે બધું સમજ્યા હતા, ફરીથી એક જ મિનિટમાં એનું રિવિઝન કરી દઈએ। એ અને એન એ કોઈ પણ શબ્દની આગળ ક્યારે લાગે? તો જ્યારે એ શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ત્યાં એન લાગશે, વ્યંજનથી થતો હોય તો એ લાગશે। પણ એક શરત, એક વાત ગઈકાલે આપણે કરવાની રહી ગઈ હતી કે એ ગણી શકાય એવું હોવું જોઈએ, બરાબર છે? એ બધી વસ્તુ જેની આગળ એ કે એન લાગે એ ગણી શકાય એવા હોવા જોઈએ। હવે આજે આપણે ધ ભણવાના છીએ, તો અહીંયા ધ બે વખત લખ્યો છે। ધનો ઉચ્ચાર આવી રીતે ધ પણ થાય અને ધી પણ થાય, તો ક્યારે ધ થશે અને ક્યારે ધી થશે આપણે ગઈકાલે વાત કરી હતી કે આપણે ભણીશું। તો અત્યારે સૌથી પહેલા એ જોઈ લઈએ કે ક્યારે આપણે ધ બોલીશું અને ક્યારે ધી બોલીશું। તો જે પ્રમાણે સ્વર અને વ્યંજનનો નિયમ છે, એવી જ રીતે જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, એટલે કે જે શબ્દનો પહેલો અક્ષર એનો ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન એનું અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અં કે અહ થી થતું હોય તો એને આપણે ધી બોલીશું। જો વ્યંજન ઉચ્ચાર થતો હોય ક ખ ગ ગ વગેરે, તો આપણે એની આગળ જે આવે એને એનો ઉચ્ચાર ધ કરીશું, બરોબર? આટલું એકદમ ક્લિયર આપણને થઈ ગયું કે ધ અને ધી। હવે આપણે સમજીએ કે ક્યારે ધ વપરાય। તો કોઈ પણ નિશ્ચિત પ્રાણી, સોરી, કોઈ પણ અનિશ્ચિત પ્રાણી, પદાર્થ, વસ્તુ કે જગ્યાના નો પહેલી વખત ઉપયોગ કરાય ત્યારે તેના નામની આગળ આપણે શીખ્યા તે પ્રમાણે એ કે એન આપણે મૂકતા હોઈએ છીએ। ઉદાહરણ તરીકે અહીંયા પહેલા જોઈએ કે ધીસ ઇઝ અ બોય, બરાબર છે? કેમ? તો કે કોઈ પણ છોકરો, દુનિયામાં જેટલા છોકરા છે એમાંથી કોઈ પણ એક છોકરો છે, કોઈ પણ એક છોકરો, ધીસ ઇઝ અ બોય, બરાબર છે? હવે આના જ છોકરાની ફરીથી વાત કરે, જો પરંતુ જો તે જ નામ ફરીવાર આવે તો તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે, બરાબર છે? કારણ કે તે નામ હવે નિશ્ચિત બની ગયું છે। હવે આ જે છોકરો છે, ધીસ ઇઝ અ બોય, હવે એ જ છોકરાની વાત કરીએ કે આ જે છોકરો છે એ ઊંચો છે, બીજો નહીં, આ છોકરો જે છે એની જ વાત કરતા હોઈએ આપણે, તો પછી શું થશે? ધ બોય, ધ બોય ઇઝ ટોલ, ધીસ ઇઝ અ બોય, આ એક છોકરો છે, ધ બોય ઇઝ ટોલ। તો આ બોય કોણ છે? આ જે બોય ની આપણે વાત કરી એ જ બોય હોય તો જ અહીંયા ધ આવે। અહીંયા ધ કેમ બોલે આપણે? કારણ કે બોય જે છે એનો ઉચ્ચાર બ થી શરૂ થાય છે, બ શું છે? વ્યંજન છે, એટલે આપણે ધ બોલીશું। બીજું એક ઉદાહરણ જોઈએ, ધીસ ઇઝ અ કેટ, તો શું આવશે? ધ કેટ, ધ કેટ ઇઝ બ્લેક, સી છે, સી, કે ક થી એનો ઉચ્ચાર શરૂ થાય છે, ભલે સી રહ્યો પણ એનો ઉચ્ચાર ક થી શરૂ થાય છે, વ્યંજન કહેવાય, માટે ધ બોલવાનું। ધ કેટ ઇઝ બ્લેક, આ જે બિલાડી છે, ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે, પણ એ બિલાડી કેવી છે? તો કે એ બિલાડી કાળી છે, એ જ બિલાડીની વાત થતી હોય તો ધ આવશે। ધીસ ઇઝ અન એપલ, આ એક સફરજન છે, એન કેમ આવ્યું? તો કે એનો ઉચ્ચાર એપલ, એ, બરાબર, સ્વરથી થાય છે, એટલે એન આવ્યું, તો ધીસ ઇઝ અન એપલ। હવે આના આ જ એપલ ની આપણે વાત કરતા હોઈએ તો શું આવશે? ધી એપલ ઇઝ સ્મોલ, અહીંયા ધી બોલે આપણે કેમ? તો કે આ સ્વર છે, એટલે જ્યાં એન આવતું હોય, જ્યાં આપણે એન મૂકીએ છીએ ત્યાં મોટે ભાગે ધી આવશે, જ્યાં એ મૂકીએ છીએ ત્યાં આપણે ધ ઉચ્ચાર કરવાનો રહેશે। તો ધીસ ઇઝ અન એગ, આ એક ઈંડું છે, બરાબર છે? એ જ ઈંડાની વાત કરતા હોય તો શું આવશે? ધી એગ ઇઝ ફ્રેશ। તો આટલું આપણે સમજાઈ ગયું હશે બધાને। હવે આ સિવાય બીજે ક્યાં ક્યાં આપણે ધ આર્ટિકલ મૂકીશું, તો આટલું આપણે ખાસ બધાએ યાદ રાખવાનું રહેશે। કોઈ પણ નદીનું નામ હોય, કોઈ પણ નદીનું નામ, અહીંયા બે ઉદાહરણ આપણે આપ્યા છે, ધ સાબરમતી, ધ ગંગા। આપણે ઓરસંગ નદી છે, આપણું છાત્રાલય ઓરસંગ નદીના કિનારે આવેલું છે, ઓરસંગ નદી માટે શું વપરાય?
ઓરસંગ રિવર, બરાબર છે? ધ ઓરસંગ, કોઈ પણ નાની નદી હોય કે મોટી નદી હોય, નદીના, નદી માત્રના નામ આગળ શું આવશે? આર્ટિકલ ધ આવશે, એમાં એ કે એન લગાડવાનો નહીં. આમ એમ થાય આપણને કે સાબરમતી, તો એસ છે, તો કે એસ એટલે તો વ્યંજન છે, વ્યંજન છે એટલે એ લગાવી દઈએ. ના ના, એ ને એન એ ક્યાં લાગશે? જ્યાં ધ નહીં લાગે ત્યાં એ અને એન આપણે લગાડવાનું રહેશે. બાકી જ્યાં ધ લાગતો હોય કે ધી લાગતો હોય તો પહેલા આપણે એ લગાડવાનું રહેશે. ધ સાબરમતી, ધ ગંગા, બરાબર છે? પર્વતના નામ આગળ, તો પર્વતનું નામ આલ્પ્સ, એ પર્વત છે. આ અ અથી શરૂ થાય છે ઉચ્ચાર, એટલે શું બોલીશું આપણે? ધી આલ્પ્સ, ધી આલ્પ્સ. અને અહીંયા ધ હિમાલયાસ, ધ હિમાલયાસ. કેમ ધ આવ્યું? તો હ હ થી ઉચ્ચાર છે, બરાબર છે? એટલે કોઈ પણ પર્વતનું નામ હોય, નાના મોટા કોઈ પણ, આપણો જે માખણીયો પર્વત છે તો આપણે શું બોલીશું? ધ માખણીયો, બરાબર છે? એવી રીતે આપણે જેટલો બધો ગિરનાર, ધ પાવાગઢ, એટલે બધાની આગળ શું લાગશે? ધ. નદીના નામ આગળ ધ લાગશે, પર્વતના નામ આગળ આર્ટિકલ ધ લાગશે. જેટલા પણ સમુદ્ર છે, આ બધું જો આપણે જોઈએ, બધું કુદરતી વસ્તુ જ મોટા ભાગની આવતી જાય છે. ધ્યાન રાખજો બધા, એકદમ સરખું છે, યાદ રાખવાનું બહુ સરળ છે. તમને એમ લાગે ઓહો આ તો સ્વામી ઘણું બધું યાદ રાખવું પડે, આટલું બધું યાદ રાખવાનું? ના 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 ના, બધું સિમ્પલ જ છે, સહેલું જ છે. બધું મોટા ભાગનું કુદરતી છે, નદીઓ કુદરતી તૈયાર છે, પર્વતો કુદરતી છે, સમુદ્ર પણ એની જાતે ભગવાને બનાવેલા છે. સમુદ્રના દરેક સમુદ્રના નામ આગળ આપણું શું છે? અરેબિયન સી, તો એની આગળ ધ લાગે. તો પેસેફિક ઓશન, ધ એટલાન્ટિક ઓશન, કોઈ પણ દરિયો હોય તો એની આગળ ધી આર્ટિકલ લાગે. દરિયાના નામ, સમુદ્રના નામ આગળ પણ અને દરિયાના નામ આગળ પણ. અરેબિયન સી, ઓશન, સમુદ્ર મોટો હોય, દરિયો નાનો હોય, એ રીતે છે કઈ. અને આપણે ગણતા હોઈએ સમુદ્ર અને દરિયો, એ બધું એક જ છે. આમ તો એ અરેબિયન સી કે રેડ સી, બધાની આગળ પણ ધ લાગે. પછી ટાપુ, નાના મોટા, અંદામાન હોય, નિકોબાર હોય, આ ઘણા બધા ટાપુ છે, બરાબર છે? તો એ બધાની આગળ શું લાગશે? ધી આર્ટિકલ લાગશે. ઉચ્ચાર સ્વર હોય તો ધી બોલવાનું, ધી અરેબિયન સી અને ધ રેડ સી, બરાબર છે? એ રીતે આપણે ઉચ્ચાર કરીશું. પછી વિશિષ્ટ સ્થળો હોય, એટલે કે એવા સ્પેશિયલ જગ્યાઓ હોય, બરાબર, તો એ બધાની આગળ પણ શું લાગશે? ધ લાગશે. ધારો કે તાજમહાલ, તો આખી દુનિયામાં તાજમહાલ એક જ છે, વિશિષ્ટ સ્થળ છે, એને આગળ શું લાગશે? ધ તાજમહાલ. આપણું અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ જે છે, કે ન્યૂ જર્સીમાં બની રહ્યું છે, કે ગાંધીનગરનું અક્ષરધામ, પણ અક્ષરધામ એક યુનિક વિશિષ્ટ સ્થળ કહેવાય, તો શું લાગશે? ધ અક્ષરધામ, બરાબર છે? ધ ગેટ ઓફ ઇન્ડિયા, ધ ગેટ વે ઓફ ઇન્ડિયા આપણે જે કહીએ છીએ, ધ ગેટ વે ઓફ ઇન્ડિયા. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા છે, તો શું બોલીશું? ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરાબર છે? એટલે વિશિષ્ટ સ્થળો હોય એ બધાને આગળ શું લાગશે? ધી આર્ટિકલ લાગશે. કોઈ પણ વર્તમાન પત્ર, વર્તમાન પત્ર સમાચાર, કોઈ પણ સમાચારનું જે છાપું આવે સમાચાર પત્ર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇકોનોમિક્સ, ધ સંદેશ, ધ ગુજરાત, બરાબર છે? એ બધા જ છાપાની આગળ આપણે શું લગાડીશું? ધ લગાડીશું. એટલે અહીંયા સુધી શું આવ્યું? બધું નેચરલ સ્થળ આવે, નદી આવ્યા, પર્વત આવ્યા, સમુદ્ર, દરિયા, ટાપુ, બરાબર. પછી અહીંથી માણસોએ બનાવેલા, પણ માણસોએ બનાવ્યો કે વિશિષ્ટ હોય. પછી આ એક રોજ આવે છે એવું સમાચાર પત્ર છે. પછી વર્તમાન પત્રો, જાતિના નામ, જાતિ એટલે આખી મોટી જાતિ ગણવાની, હિન્દુ, હિન્દુ જાતિ છે, મુસ્લિમ જાતિ છે, ક્રિશ્ચિયન્સ છે, આવી જે મોટી મોટી જ્ઞાતિ છે બધી, એ બધી જ્ઞાતિ આગળ પણ શું આવશે? ધ, તો ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ, કે ધ મુસ્લિમ્સ, ધ ક્રિશ્ચિયન્સ, બરાબર છે? ધ પારસીઝ. ધાર્મિક પુસ્તકોની આગળ, કોઈ પણ ધર્મનું હોય ધાર્મિક પુસ્તક, તો એની આગળ શું આવશે? ધ, ધ ભગવદ્ ગીતા, ધ મહાભારત, ધ રામાયણ. આપણે વચનામૃત છે તો શું આવશે? ધ વચનામૃત, ધ સ્વામીની વાતો, બરાબર છે? તો એવી રીતે ધ બાઇબલ, ધ કુરાન, તો બધા આગળ શું આવશે? ધ આવશે. દેશના નામ, હવે આ એક ખાસ આપણે ધ્યાન રાખવાનું, દેશના નામ અહીંયા મેં લખ્યું છે, પણ દેશના નામ આગળ ક્યારે આર્ટિકલ ધ આવે નહીં, છતાં અહીંયા કેમ લખાયું છે? તો એવા દેશ, અને આનું આપણે વિશિષ્ટ, આપણે આગળ એક સ્લાઇડ આખી સ્પેશિયલ બનાવી છે, એ વખતે એની ઊંડાણથી ચર્ચા કરીશું આપણે. પણ અહીંયા
આપણે અત્યાર પૂરતી અને ચોકડી મારવાની છે કે દેશના નામ આગળ કોઈ પણ આર્ટિકલ આવે નહીં. ધારો કે ભારત છે તો એમ ના કહેવાય આઈ લીવ ઇન ધ ઇન્ડિયા, આઈ લીવ ઇન ઇન્ડિયા, બરાબર છે? ધ ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી એમ નહીં, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી એ રીતે જ આવે. પણ અહીંયા કેમ ધ લાગ્યું છે યુએસએ યુકેમાં, એ આપણે આગળ સમજીશું આગળની એક સ્લાઇડ ની અંદર. સંગીતના સાધનોના નામ, તો સંગીતના તો ઘણા બધા સાધનો છે, સિતાર, ગિટાર, ફ્લુટ, તબલા, ઢોલ, મંજીરા, નગારા, બધાની આગળ શું લાગે? ધ લાગે, બરાબર છે? અહીંયા છેલ્લું આપ્યું છે એક સમગ્ર જાતિ બતાવવા માટે, એટલે આ કેવી જાતિ છે? તો કે બધા પૈસાદારો, એક વર્ગ આખો સમૂહ, પૈસાદારનો સમૂહ, પછી ગરીબોનો સમૂહ, તો એવા કોઈ પણ સમૂહ હોય તો એ બધા સમૂહની આગળ પણ શું લાગશે? ધ આર્ટિકલ લાગશે. એટલે આ 12 વસ્તુ અહીંયા બતાવી છે, એ સિવાય પણ હજુ બીજી ઘણી છે જે આપણે અત્યારે એક પછી એક ભણીશું. પહેલી આપણે જે વાત કરી હતી કે જગતમાં પ્રકૃતિમાં જે હોય તો એના જેવી સંખ્યા એક જ હોય, પ્રકૃતિમાં જેની સંખ્યા એક જ હોય ત્યાં પણ શું લાગશે? ધ લાગશે. આપણે ઉદાહરણ જોઈએ તો શું? ધ અર્થ, અર્થ એક જ છે પૃથ્વી, તો શું લાગશે? ધ અર્થ. પછી ધ મૂન છે, પછી ધ સન, તો આવી રીતે ધ નોર્થ સ્ટાર એટલે ઉત્તર ધ્રુવનો તારો, બરાબર છે? એટલે આવી રીતે કોઈ પણ પ્રકૃતિની કે જગતની એવી એક જ સંખ્યાવાળી દરેક વસ્તુની આગળ પણ શું લાગશે? ધ લાગશે. પછી ધ પ્રેસિડેન્ટ, કોઈ પણ એક કંપની હોય તેમાં પ્રેસિડેન્ટ કોણ હોય? એક. દેશનો પ્રેસિડેન્ટ કોણ હોય? એક જ હોય, બરાબર છે? તો કોઈ પણ દેશમાં પ્રેસિડેન્ટ કોણ હોય? એક જ, એટલે બરાબર જગતમાં એક જ સંખ્યા છે પ્રેસિડેન્ટ. પછી ધ વર્લ્ડ, આપણે ધ અર્થ જોયું તે ધ વર્લ્ડ. પછી ધ સીઈઓ, કંપનીની અંદર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીઈઓ એટલે એમાં પણ શું આવશે? ધ આવશે, બરાબર છે? સ્કાય, આકાશ એક જ છે તો શું આવશે? ધ આવશે, બરાબર છે? તો આવી રીતે ધી અર્થ અને બાકી બધામાં ધ મૂન, ધ સન, ધ નોર્થ, ધ પ્રેસિડેન્ટ, ધ વર્લ્ડ, ધ, આમાં એક ધી આવશે. કેમ? તો કે અથી એનો ઉચ્ચાર શરૂ થાય છે માટે. હવે જાતિ સાથે વાપરવું હોય તો આમ તો જાતિ સાથે આવે નહીં, જાતિ સાથે ધી શબ્દ વપરાય નહીં. આપણે એમ કહીએ કે ધ રાઠવા, ધ બારિયાસ, ધ કોળીઝ, ધ પટેલ્સ, ધ પ્રજાપતિ, ધ પંચાલ, તો એ વપરાય નહીં. પણ જો વાપરવું હોય તો એક રસ્તો છે, આવી રીતે અવતરણ ચિહ્ન મૂકવું પડે. અવતરણ ચિહ્ન મૂકો તો તમે વાપરી શકો. એટલે ધારો કે આ છે ધ રાઠવા લખવું હોય, અહીંયા વી પણ ઘણા લખતા હોય છે, ઘણા ડબલ્યુ લખતા હોય છે, તો આ જે અવતરણ ચિહ્ન છે એ અવતરણ ચિહ્ન તમે મૂકો તો તમે એની આગળ ધ લખી શકો, બરાબર છે? અહીંયા ધ બારિયાસ, કે પછી ધ કોળીઝ, કે ધ પટેલ્સ, બરાબર છે? ધ પ્રજાપતિ. પણ આ બધાની પાછળ તમે જુઓ શું આવે છે? ધ પંચાસ. બધાની પાછળ શું આવે છે? એસ, બહુવચન છે. બહુવચન એટલે આખો રાઠવા સમાજ, આખો બારિયા સમાજ, આખો કોળી સમાજ, આખો પટેલ સમાજ, આખો પ્રજાપતિ સમાજ, કે આખો પંચાલ સમાજ. તમે જે આખા સમાજની વાત કરતા હોય જ્યારે, ત્યારે તમે એની સાથે ધ વાપરી શકો. પણ એ વાપરતી વખતે પણ તમારે આ અવતરણ ચિહ્ન ફરજિયાત લખવું પડે તો જ તમે એને એ વાપરી શકો. પછી આ તો આપણે બધા જ જાણીએ છીએ કે ધ સુપરલેટિવ ડિગ્રી આવે, બરાબર છે? કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી આવે છે ને, તો ગુડ, બેટર, બેસ્ટ એ જે આપણે વાપરીએ છીએ એમાં જે સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે શું વપરાય? હંમેશા ધ વપરાય. ધ મોસ્ટ આપણે બોલે, ધ બેસ્ટ, ધ લીસ્ટ, પછી ધ હાઈએસ્ટ, ધ લોએસ્ટ, બરાબર છે? ધ ફાસ્ટેસ્ટ. તો જ્યારે આ એસટી વાળી જે સુપરલેટિવ ડિગ્રી આવે ત્યારે એની સાથે પણ આપણે ધ વાપરતા હોઈએ છીએ, ધ બેસ્ટ. ક્રમવાચક સંખ્યા સાથે, ક્રમવાચક સંખ્યા એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, જે ક્રમ આવે ને આપણે ક્રમ બતાવે કે કયો ક્રમ છે. પહેલો ક્રમ છે, બીજો ક્રમ છે, ચોથો ક્રમ છે, એટલે શું બોલાય છે? અને ધ લાસ્ટ સ્ટુડન્ટ, છેલ્લો વિદ્યાર્થી, ક્રમ બતાવીએ છીએ આપણે, તો એની આગળ શું આવશે? ધ લાસ્ટ સ્ટુડન્ટ એટલે છેલ્લો વિદ્યાર્થી, ધ આવશે. પછી શું આવશે? ધ ફર્સ્ટ સ્ટુડન્ટ, ધ ફર્સ્ટ બેચ, ધ ફર્સ્ટ એનિમલ, ધ ફર્સ્ટ સ્પીકર, ધ ફર્સ્ટ કમ્પ્યુટર, જે પણ હોય પહેલું, કોઈ પણ પહેલું હોય એની આગળ પણ આવશે. ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, આ બધાની આગળ શું આવશે? ધ આર્ટિકલ
આવશે બરાબર. ધ પેનલ્ટી મેચ, ધ પેનલ્ટી મેચ આ એક વિશિષ્ટ શબ્દ છે, તમારી વોકેબ્યુલરીમાં એક શબ્દ નવો ઉમેરવાનો છે, તમને લગભગ કોઈને ખબર નહીં હોય. ધ પેનલ્ટી મેચ એ પણ શું છે, ક્રમ છે, ક્રમ. એ પેનલ્ટી મેચ એટલે શું થાય, ધારો કે તમે, તમને બધાને આપણે પ્રસાદ તરીકે સફરજન આપવાના હોય, બધાને એક એક આખું આખું સફરજન, આખી ટોપલી સફરજનની ભરેલી હોય, અને હવે બધાને હું આપું છું, આપતા 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 મારી પાસે હવે ત્રણ ચાર સફરજન વધ્યા છે, બરાબર છે, ત્રણ ચાર સફરજન વધ્યા છે, તો એમાં હું પછી આપવાનું શરૂ કરું, અને છેલ્લે બે સફરજન જયારે વધે, છેલ્લે બે સફરજન જયારે વધે, ત્યારે એ બેમાંથી એક છેલ્લું હશે, એક જે હું ઉપાડું છેલ્લેથી બીજું જે ઉપાડું એ શું કહેવાય, પેનલ્ટી મેચ કહેવાય. છેલ્લેથી બીજું, સેકન્ડ લાસ્ટ, બરાબર છે, સેકન્ડ લાસ્ટ, છેલ્લેથી બીજું, એને પેનલ્ટી મેચ, એના માટે શબ્દ વપરાતો હોય છે. આપણે ધારો કે રોટલી હોય અથવા ભાખરી હોય, એને ચાર ટુકડા કરીને ખાતા હોય, એક ટુકડો આપી દીધો, કોઈકને બીજો ટુકડો આપી દીધો, પછી શું કે છે, શું કહેવાય, બે વધ્યા એટલે શું કહેવું પડે, તમે એમ કહો કે ધ પેનલ્ટી મેચ ઇઝ ફોર મી એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ફોર હિમ, કે છેલ્લેથી બીજો છે મારા માટે અને છેલ્લો છે એ તારા માટે છે, બરાબર છે, તેના માટે છે. એટલે પેનલ્ટી મેચ ની આગળ પણ ધ શબ્દ આવશે. હવે આપણે દેશની વાત કરી હતી કે દેશની આગળ તો ધ ક્યારેય આવે નહીં, પરંતુ જે દેશની અંદર આવો સ્ટેટ્સ શબ્દ આવતો હોય, બહુવચન છે સ્ટેટ્સ, એટલે કે આપણે યુએસએ જે પેલું ઉદાહરણમાં લખ્યું હતું ને, એમાં શું આવે છે, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુએસએ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પછી જે દેશના નામની અંદર કિંગડમ આવતું હોય, યુનાઇટેડ કિંગડમ, કે જે દેશના નામની આગળ અંદર રિપબ્લિક આવતું હોય, બરાબર છે, સોવિયત રિપબ્લિક કે એવા ઘણા બધા રિપબ્લિક છે, તો એ બધાની આગળ તમે ધી આર્ટિકલ લગાવી શકો અથવા ધ આર્ટિકલ લગાવી શકો. જો ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે આ શું છે, યુએસએ, અને આપણે શોર્ટમાં યુ ડોટ એસ પીરિયડ અને એ પીરિયડ લખતા હોઈએ, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ધ યુનાઇટેડ કિંગડમ, કે પછી ધ રિપબ્લિક ઓફ ચાઇના, એવી રીતે તમે એમાં ધ લગાવી શકો. જે દેશના નામ બહુવચનમાં હોય તેની સાથે પણ તમે ધ લગાવી શકો, બરાબર છે. બધા દેશની આગળ, ઇન્ડિયા બહુવચન નથી એટલે ઇન્ડિયાની આગળ ના લાગે, પણ એવા દેશ છે, ધારો કે નેધરલેન્ડ્સ, તો નેધરલેન્ડ્સ છે એના સ્પેલિંગમાં જ બહુવચન આવે છે એસ, નેધરલેન્ડ્સ, લેન્ડ્સ ભૂમિઓ, એટલે ઘણી બધી ટુકડા, નાના નાના ટુકડા ભેગા થઈને ભૂમિ બની હશે, એટલે નેધરલેન્ડ્સ નામ એવું આપ્યું હશે, પણ એની આગળ આપણે ધ લગાવી શકીએ, બરાબર છે. બીજું ફિલિપિન્સ, ફિલિપિન્સ, એની આગળ પણ શું આવશે, ધ આર્ટિકલ લાગે. માલદીવ્સ, માલદીવ્સ એક ટાપુ છે, ઘણા બધા ટાપુનો નાનો સમૂહ છે માલદીવ, તો એની આગળ પણ આપણે ધ આર્ટિકલ લગાવી શકીએ. પછી સરખામણીના અર્થમાં પણ ધ લાગે, એના જેટલું જ, એટલે કે આઈડેન્ટિકલ, એના જેટલું જ, એવું કઈ આપણે કેવું હોય આઈડેન્ટિકલ ત્યારે લાગે. એટલે આપણે ઉદાહરણથી સમજીએ કે કેવું, તો એના જેવું જ, આમ આપણે એમ કહેતા હોય ને, એક ઉદાહરણ બહુ સરસ ઉદાહરણ છે, તમને બધાને તરત સમજાઈ જશે. તમે બધા ગાંધીજીને તો ઓળખો છો, કે ગાંધીજી કોણ હતા, તો કે ભારતના રાષ્ટ્રપિતા હતા, અને સ્વતંત્રતાની ચળવળમાં એમણે ખૂબ મોટો ફાળો આપેલો છે, બરાબર છે, ગાંધી. તો નેલ્સન માંડેલા, તો નેલ્સન માંડેલા એ સાઉથ આફ્રિકાની અંદર એવા એક દેશ નેતા થઈ ગયા કે જેણે ગાંધીજીના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા લીધી, અને જેમ ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળમાં બહુ જ મોટો ફાળો આપ્યો, એવી રીતે નેલ્સન માંડેલાનો પણ બહુ જ મોટો ફાળો સાઉથ આફ્રિકાની અંદર હતો. એટલે એ નેલ્સન માંડેલા માટે એક વાક્ય બહુ પ્રચલિત થયેલું છે કે નેલ્સન માંડેલા ઇઝ ધ ગાંધી ઓફ સાઉથ આફ્રિકા. અહીંયા સાઉથ આફ્રિકા લખવાનું રહી ગયું છે, એસ કેપિટલ આવે, આફ્રિકાનો એ પણ કેપિટલ આવે, અને આની ભૂલ છે કે અહીંયા એ બધાએ પોતે સુધારી લેવાની, જે જે લખી રહ્યા છે બધા વિદ્યાર્થીઓ. નેલ્સન માંડેલા ઇઝ ધ ગાંધી ઓફ આફ્રિકા. ગાંધીની આગળ આવે નહીં ધ, પણ અહીંયા ગાંધીની આગળ ધ કેમ આવ્યું, તો કે નેલ્સન માંડેલા કેવા છે, તો આ ગાંધીજી જેવા જ આઈડેન્ટિકલ, એના જેવા જેવા ભારતના ગાંધી હતા, એવી જ રીતે સાઉથ આફ્રિકાની અંદર નેલ્સન માંડેલા ગાંધીજી જેવા છે, એના જેવા એવું સરખામણી કરી છે ગાંધીજીને નેલ્સન માંડેલાની સાથે, એટલે ગાંધીજી સાથે ધ આર્ટિકલ આવે, નેલ્સન માંડેલા સાથે ના આવે. અમદાવાદ વોઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા, ભણવામાં આપણે આવતું કે અમદાવાદ, અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર છે એવું આવતું, બરાબર, માન્ચેસ્ટર એ
બ્રિટનની અંદર એક મોટું શહેર છે, એવી રીતે અહીંયા અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર, લંડનમાં જે માન્ચેસ્ટર છે બ્રિટનમાં, એવી રીતે અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર છે એવું જયારે બતાવવું હોય ત્યારે પણ અહીંયા આપણે માન્ચેસ્ટર સાથે આપણે અમદાવાદને સરખાવીએ છીએ. અહીંયા ગાંધીજી સાથે નેલ્સન માંડેલાને સરખાવે છે. જેની સરખામણી થતી હોય ને એ જેની સાથે સરખાવતા હોય એમાં ધ આવે, જેની સરખામણી થતી હોય એમાં કંઈ આવે નહીં, જેની સાથે આપણે સરખાવતા હોઈએ એમાં ધ આવશે. મહાન સ્વામી ઇઝ ધ ગોડ. મહાન સ્વામીને આપણે ભગવાનની સાથે સરખાવીએ છીએ કે જેમ ભગવાન છે ને દુનિયાની અંદર બધું કરતા હરતા, એવી રીતે મહાન સ્વામી પણ એવા છે. તો મહાન સ્વામી ઇઝ ધ ગોડ. જ્યારે એકના એક એવો અર્થ આપણે વાપરતા, એટલે કે ઓનલી ના અર્થમાં પણ આપણે ધ શબ્દ વાપરી, ધ આર્ટિકલ વાપરતા હોઈએ. જે આપણે ઉદાહરણ જોઈને વધારે ખ્યાલ આવશે, ધ ઓનલી સન ઓફ માય અંકલ લેફ્ટ હિમ. ધ ઓનલી સન ઓફ માય અંકલ એટલે મારા કાકાનો એકનો એક દીકરો, ધ ઓનલી સન એકનો એક દીકરો લેફ્ટ હિમ, એને છોડીને જતો રહ્યો. તો ઓનલી ની આગળ શું આવ્યું? ધ. ઓનલી ના અર્થમાં આવે ત્યારે એના પણ અહીંયા ઓનલી એટલે એકના એકના અર્થમાં, ઓનલી ના ઘણા બધા બીજા અર્થ પણ થતા હોય છે, બરાબર છે? તો એકનો એક એવો અર્થ જયારે ઓનલી, એકનો એક મારા કાકાનો એકનો એક દીકરો એમને છોડીને જતો રહ્યો. બીજું ઉદાહરણ જોઈએ, ધ ઓનલી ફ્રેન્ડ ઓફ માય ફાધર ડાઈડ. મારા પપ્પાનો એકનો એક મિત્ર, એક જ મિત્ર જે હતો, જે ઓનલી ફ્રેન્ડ, એક જ મિત્ર, બીજો કોઈ મિત્ર જ નહોતો, પણ એક મિત્ર હતો, પણ એ ડાઈડ, હી એ મૃત્યુ પામ્યો. હી ઇઝ ધ ઓનલી બેટ્સમેન લેફ્ટ, બરાબર છે? આ એક જ હવે બેટ્સમેન વધે છે, બાકી બીજા બધા તો બધા ઉડી ગયા, મુખ્ય મુખ્ય બેટ્સમેન. હવે આ ટીમનું શું થશે ખબર નથી. ઇઝ ધ ઓનલી બેટ્સમેન લેફ્ટ, એક જ બેટ્સમેન વધ્યો છે. હોલ શબ્દ હોય એના પહેલા અને ઓલ શબ્દની પછી પણ ધ લાગતો હોય છે. તો આના ઉદાહરણ આપણે જોઈએ. હી હેઝ અ હાર્ટ વેર ઇઝ ધ હોલ વર્લ્ડ કેન લીવ. વેર ઇન આવશે, ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ, બરાબર છે? આ એક પ્રખ્યાત વાક્ય છે, પ્રમુખ સ્વામી મહારાજ માટે વપરાય છે. હી હેઝ અ હાર્ટ, પ્રમુખ સ્વામી મહારાજની પાસે એક એવું હૃદય છે કે જ્યાં આખી દુનિયા અંદર એમાં નિવાસ કરીને રહે છે. હી હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વેર ઇઝ ધ હોલ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. આખી દુનિયા એમાં આવે. તો આ હોલ શબ્દ આવ્યો ને, હોલ, તો એની આગળ ધ આર્ટિકલ વાપરી શકાય. હી હેઝ અ હાર્ટ વેર ઇઝ ધ હોલ વર્લ્ડ કેન લીવ, બરાબર છે? બીજું એક ઉદાહરણ જોઈએ. હી હેઝ ટ્રાવેલ્ડ ધ હોલ સિટી બાય બાઇસિકલ. આખું શહેર, મોટું શહેર, અગર કે અમદાવાદ છે, સુરત છે, વડોદરા, આવું મોટું શહેર હોય તો હી હેઝ ટ્રાવેલ્ડ, એને મુસાફરી કરી. કેવી રીતે? તો બાઇસિકલ લઈને, સાયકલ લઈને એને આખી સિટીની અંદર, આખા શહેરની અંદર એને મુસાફરી કરી. હી વિલ રીડ ઓલ ધ બુક્સ, બરાબર છે? જેટલી પણ ચોપડીઓ છે, આ ઓલ પછી, આ હોલ પહેલા હતા ધ, આ ઓલ પછી ધ આવ્યો. જેટલી બધી, જેટલી ચોપડીઓ લાઇબ્રેરીમાં છે બધી, હી વિલ રીડ ઓલ ધ બુક્સ, એ બધી જ ચોપડીઓ વાંચી જશે, બરાબર છે? વાંચશે. નાવ ઓલ ધ સ્ટુડન્ટ્સ નો અબાઉટ ધી. અત્યારે હવે આપણે આટલું શીખ્યા તો આપણે એમ કહી શકીએ કે નાવ ઓલ ધ સ્ટુડન્ટ્સ Now all the students know about the, આપણે જે આર્ટિકલ ધ ભણી રહ્યા છીએ, તો now હવે all the students, બધા જ વિદ્યાર્થીઓ, all આવ્યું, all પછી શું આવ્યું? ધ. all પછી શું આવ્યું? ધ. હોલ ના પહેલા શું આવ્યું? ધ. હોલ ના પહેલા શું આવ્યું? ધ. તો હોલ ના પહેલા અને all ના પછી પણ ધ આવે. હવે બીજું એક આટલું પણ સમજવાનું છે કે ક્યારે આર્ટિકલ ના લાગે. આપણે એક વાત કરી કે દેશના નામની આગળ આર્ટિકલ ક્યારે આવે નહીં, બરાબર છે? પછી જ્ઞાતિ હોય એટલે રાઠવા, પટેલ, એ બધાની આગળ ના આવે. લખવું હોય તો એનો એક ઉપાય હતો કે અવતરણ ચિહ્નમાં મૂકવું પડે, બરાબર? તો એવી રીતે કોઈ પણ આર્ટિકલ ના લાગે આમાં, એ એન કે ધ, તો એવું કોણ છે, એવું શું છે, કઈ જગ્યાએ આર્ટિકલ નહીં લગાવવાનો? તો આપણે શીખી જવાનું કઈ જગ્યાએ ધ લગાવવાનો છે, અને આપણે શીખી જવાનું કે કઈ જગ્યાએ આર્ટિકલ ના લાગે. એ બધા સિવાયના દરેક જગ્યાએ એ કે એન આર્ટિકલ લાગી શકે. તો વિશેષ નામની આગળ આર્ટિકલ ક્યારેય ના લાગે, એટલે કે કોઈનું નામ હોય કે રમેશ છે, કે અંજલિ છે, કે મયુર છે, કે કલ્પેશ છે, કે કુલદીપ છે, કે ધર્મેશ છે, કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો નામની આગળ ક્યારેય એ એન કે ધ આર્ટિકલ લગાવાય નહીં.
બહુવચનના નામની આગળ આર્ટિકલ ના લાગે, બહુવચન હોય તો એનું નામ હોય, ધારો કે પેન્સ, તો એ પેન્સ એવું ક્યારે કહેવાય નહીં, અને આઈઝ એવું ક્યારે લખાય નહીં, બરાબર છે? માત્ર પદાર્થવાચક નામની આગળ આર્ટિકલ લાગે નહીં. વોટર એક પદાર્થવાચક શબ્દ છે, ઓઇલ એ પદાર્થવાચક શબ્દ છે, એટલે એ લોકોની આગળ પણ આર્ટિકલ લાગશે નહીં. એકલું વિશેષણ હોય, માત્ર વિશેષણ, અ ફેટ, પણ આ વિશેષણની સાથે બીજું કંઈક હોય વિશેષ્ય એની સાથે, ધારો કે અ ફેટ બોય, ફેટ બોય, જાડો છોકરો, થિન બોય, ટોલ બોય, ઓલ્ડ બોય, બરાબર છે, ઓલ્ડ ઓલ્ડ મેન, એની સાથે જો બીજું કંઈક આવ્યું હોય ને તો પાછો લાગે. એટલે અહીં શું લખ્યું છે કે માત્ર વિશેષણની આગળ ના લાગે, બરાબર છે? તો એવી રીતે વિશેષણ હોય તો વિશેષણની આગળ આપણે ક્યારે આર્ટિકલ લગાવવાનો નહીં. પછી માત્ર સર્વનામની આગળ પણ આર્ટિકલ લાગે નહીં. એટલે કે માત્ર સર્વનામ આપ્યું હોય, પછી આપણે એમ કે માય પેન, અ માય પેન, એવું ક્યારે આપણે કહેવાય નહીં. અને અવર હોમવર્ક, અવર હોમ, એવું લખાય નહીં, બરાબર છે? પછી માત્ર ક્રિયા વિશેષણની આગળ, અ ફાસ્ટ અને એક્ટિવલી, એ બધાની આગળ પણ ક્યારે આર્ટિકલ આવે નહીં. ભાષાના નામની આગળ પણ આર્ટિકલ આવે નહીં. હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, ઇંગ્લિશ ભાષા, ક્યારે એમ ના કહેવાય કે આઈ નો ધ ઇંગ્લિશ અથવા આઈ નો એન ઇંગ્લિશ લેંગ્વેજ, એવું ક્યારે આપણે બોલાય નહીં. એની આગળ કોઈ પણ આર્ટિકલ લાગે નહીં. ગુજરાતીની આગળ ધ ગુજરાતી ઇઝ વેરી ઇઝી લેંગ્વેજ, ના, એવું બોલાય નહીં. ગુજરાતી ઇઝ ઇઝી લેંગ્વેજ, એવી રીતે આપણે બોલવાનું હોય છે. ભાષાના નામની આગળ પણ ક્યારે આર્ટિકલ લાગે નહીં. રમત ગમતના નામની આગળ પણ ક્યારે, ક્રિકેટની આગળના આર્ટિકલ લાગે, એથ્લેટિક્સના આગળના લાગે, કે પછી ફૂટબોલ હોય, કે પછી બેડમિન્ટન હોય, કેરમ હોય, ચેસ હોય, કોઈની આગળ આર્ટિકલ લાગે નહીં. એ એન કે ધ કશું જ એમાં લાગે નહીં. પ્રાથમિક જરૂરિયાતના સ્થળોના મૂળભૂત હેતુના હેતુ માટે વપરાતો હોય, એટલે પ્રાથમિક જરૂરિયાતના સ્થળો એ મૂળભૂત હેતુ માટે, એટલે કે ધારો કે હોમ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, ટેમ્પલ, મંદિર છે, એ બધાની આગળ પણ આર્ટિકલ લાગે નહીં. અ હોમ, ના ના ના, એવું ના કહેવાય. આપણે વાપરીએ છીએ એટલે ધીસ ઇઝ માય હોમ, ધીસ ઇઝ અ માય હોમ, એવું કંઈ કહેવાય નહીં, બરાબર છે? અને છેલ્લું છે, સમગ્ર માનવ જાતિ માટે વપરાયેલા વાક્યમાં ધ મેન ના મુકાય, પણ મેન ઇઝ મોર્ટલ મુકાય. આ એક બહુ થોડું એડવાન્સ છે, આપણે એને કંઈ સમજવાની જરૂર છે નહીં. હવે આપણે આટલું ભણ્યા, હજુ પણ એક ધ આર્ટિકલ ક્યારે ના વપરાય એના એક આ બે વાત છેલ્લી છે, એ વાત આપણે જોઈ લઈએ. આપણને કોઈ પણ બીમારી હોય તો એની સાથે પણ આપણે ક્યારે ધ આર્ટિકલ લગાવતા નથી હોતા, બરાબર છે? પછી દેશના નામ સાથે આપણે વાત કરી દીધી કે જે દેશમાં આ ત્રણ આવતું હોય એમાં જ લાગે, એ સિવાય આર્ટિકલ ધ ક્યારે લાગે નહીં. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર સાથે પણ ધ આર્ટિકલ લાગે નહીં. ગોડ સાથે પણ આર્ટિકલ ધ લાગે નહીં, બરાબર છે? તો હવે આપણે ખાસ તો વાત એ કરવાની કે આર્ટિકલ એ, એન અને ધ ત્રણેય આર્ટિકલ આપણે ભણ્યા, ઘણું બધું ઊંડાણ છે હજુ તો આની અંદર. આના વિશે પણ બીજા 10-15 લેક્ચર લઈએ તો એ બધા ઓછા પડે. આની અંદર અપવાદો પણ ઘણા બધા છે, એટલે આર્ટિકલ આપણે બેઝિક જે છે એકદમ ફંડામેન્ટલ એ શીખી જવાનું. એમાં મુખ્ય આર્ટિકલ એ અને એન આપણને આવડી જાય, કે આપણને ખબર છે કે જેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો એન લગાવવાનું, ઉચ્ચાર જો વ્યંજનથી શરૂ થતો હોય તો એ લગાવવાનું, ક્યાં નહીં લગાવવાના એટલું થોડું ધ્યાન રાખી લઈએ. પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો, જેમ જેમ તમે સાંભળશો અંગ્રેજી, જેમ જેમ તમે અંગ્રેજી વાંચશો, તમારી ચોપડીની અંદર વાંચશો, તો એ વખતે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા ધ આર્ટિકલ આવ્યો તો યાદ કરવાનો પ્રયત્ન કરવાનો કે ધ અહીંયા આવ્યો તો કેમ આવ્યો. હા બરાબર છે, નદીનું નામ છે એટલે ધ આવ્યો, બરાબર છે. અહીંયા નથી લખ્યો તો બરાબર છે, કેમ દેશનું નામ છે તો એની આગળ આવે નહીં, પણ અહીંયા કિંગડમ છે, યુનાઇટેડ કિંગડમ, એટલે દેશના નામમાં પણ જ્યાં કિંગડમ હોય ત્યાં તો ધ આવે. આવી રીતે તમે જયારે પ્રેક્ટિસ કરતા જશો ને પછી નેચરલ થઈ જશે, પછી બહુ વાંધો તમને આવશે નહીં. એટલે આ રીતે આપણે એ, એન અને ધ એ ત્રણે ત્રણ આર્ટિકલ આપણે ભણ્યા છીએ. તો સારી રીતે બધા ખૂબ સારી પ્રેક્ટિસ કરજો તો આપણને આ આર્ટિકલ બધા સારામાં સારી રીતે આવડી જશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.